सरकारी मेडिकल कॉलेज के फैसले के खिलाफ छात्रों में रोष। MBBS के 227 छात्रों को द्वितीय वर्ष की परीक्षा में नहीं बैठने देने पर विवाद। कम उपस्थिति और अंक वाले छात्रों को परीक्षा में शामिल होने की अनुमति नहीं है। सूरत नेवल मेडिकल कॉलेज के MBBS द्वितीय वर्ष के 227 छात्रों को विश्वविद्यालय की वार्षिक परीक्षा में बैठने की अनुमति नहीं दी गई है। सूरत के न्यू सिविल अस्पताल से संबंध सरकारी मेडिकल कॉलेज चर्चा में आ गया। छात्रों की कम उपस्थिति और कम अंकों के कारण वे परीक्षा में शामिल नहीं हो पाते हैं। ખાસ આપણે MBBS વિદ્યાર્થીઓ માટે અને ખાસ CBA ની કોર્સ આવ્યો હોય પછી NMC ની ગાઈડલાઇન થોડી બદલાઈ છે અને એમાં એટેન્ડન્સ ઉપરાંત ઇન્ટરનલ માર્કિંગ પણ કઈ રીતે એમને એલિજિબલ કરવા તેને માટેની ગાઈડલાઇન બહુ ક્લિયર છે। પહેલા જ દિવસથી આપણે દરેક વિદ્યાર્થીઓને આ ગાઈડલાઇન આપી દીધી રહ્યો છે, છતાં પણ એમની હાજરી ખૂબ જ પાંખી હોવાથી આપણે ફર્સ્ટ ટર્મમાં પણ એમને ચેતવ્યા, એક ડિપાર્ટમેન્ટ એમની ફર્સ્ટ ટર્મની એક્ઝામ પણ નથી લીધી અને પછી ચોક્કસ હાજરી સુધરી છે પરંતુ એટલી પણ નથી સુધરી કે એ લોકો એલિજિબલ થાય, તો એના માટે રેમેડિયલ મેઝર્સ પણ લેવાયા। એ પછી પણ અમુક વિદ્યાર્થીઓ ચોક્કસ ઇનએલિજિબલ થાય છે અને જ્યારે ગઈકાલે સવારે આપણને યુનિવર્સિટીએ પરિપત્રથી ખૂબ જ સ્પષ્ટ જણાવ્યું કે આ NMC ગાઈડલાઇન પ્રમાણે જ આપણે કામ કરવાનું છે, તો ચોક્કસ આપણે એવો નિર્ણય લેવો પડ્યો કે હા, અમુક છોકરાઓ ખાસ કરીને એકાદ સબ્જેક્ટમાં તો એ એલિજિબલ નથી થતા, પેથો માઇક્રોમાં પણ ઘણા ઇનએલિજિબલ છે પરંતુ આમાં થોડા વધારે છે। મેમ હવે શું થશે, કારણ કે વિદ્યાર્થીઓનો ભાવિનો પ્રશ્ન છે। આપણે ચોક્કસ પ્રયત્ન કરીશું કે 40 દિવસ પછી જે સપ્લિમેન્ટરી એક્ઝામ લેવાની હોય છે તો એ છોકરાઓને વધારે એલિજિબલ કરીને એમની એટેન્ડન્સને બધું કવર કરીને વધારે ભણાવીને આપણે એમને ઇનએલિજિબલમાંથી એલિજિબલ કરવાની કોશિશ કરીશું કે જેથી એમનું ભવિષ્ય બને।